જો બાળકો મજા માને, આપણે પાઠ અહીંયા સુધી સમજી ગયા હતા કે આવું મફતનું સોનું શું કરવું એ પડ્યા ખૂણામાં પાછા લઈ જાઓ, એટલે કે સાધુ મહારાજ જે મોચીના ઓજારો સોનાના બનાવી દે છે એ ઓજારો મોચી ભગત છે એ ઘરના ખૂણામાં નાખી દે છે, ત્યાં સુધી આપણે સમજ્યા. હવે સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું કે મોચી ભગત, તમને કશી ગમ નથી, સોનું વેચી અને પૈસા બનાવો અને મજા કરો. એટલે સાધુ મહારાજ છે એ મોચી ભગતને કહે છે કે તમને કંઈ જ સમજ નથી પડતી, ગમ એટલે સમજ, કે તમને કંઈ જ સમજ નથી પડતી કે તમારી પાસે જે સોનું છે એ સોનું વેચી અને પૈસા બનાવો અને મજા કરો, આ કાચી દુકાને પાકી કરો, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો. એટલે મોચી ભગત કહે છે કે આ તમારી જે કાચી દુકાન છે એને તમે પાકી દુકાન બનાવો, તમે કામ કરવાવાળા માણસો રાખો એટલે તમારે કામ કરવું પડે નહીં અને પછી તમે બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો. લહેર ઉડાવો એટલે કે મજા કરો, અને બેઠા બેઠા ખાવો રૂઢિપ્રયોગ છે કે શ્રમ કર્યા વિના ખાવું અથવા નિરાંતે ઉપભોગ કરવો. તો મોચીએ પૂછ્યું, ભગવાને મને આ હાથ પગ આપ્યા છે એનું શું કરું મહારાજ? સાધુ મહારાજે કીધું ને કે બેઠા બેઠા ખાવ, એટલે મોચી ભગતે કહ્યું કે જો આ ભગવાને મને હાથ પગ આપ્યા છે એનું હું શું કરું, એવો પ્રશ્ન કરે છે સાધુ મહારાજને. નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા, તાકી રહેવું એટલે એક નજરે જોવું, કે આશ્ચર્યથી મોચી ભગતની આ વાત સાંભળી અને સાધુ છે એ આશ્ચર્યથી મોચી ભગત સામો જોઈ જ રહે છે. મોચીએ કહ્યું, સાધુ મહારાજ ભગવાને હાથ પકડાઈ બેઠા બેઠા ખાવા માટે નહીં પણ કામ કરવા માટે આપ્યા છે. મોચી ભગત છે એ કહે છે સાધુ મહારાજને કે ભગવાને જે આપણને બે હાથ અને બે પગ આપ્યા છે ને એ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, પરંતુ કામ કરી, મહેનત કરી અને કમાઈ અને પછી ખાવા માટે આપ્યા છે. આપણે અત્યારે જોઈએ છીએ કે ઘણા એવા સાધુ હોય અથવા તો આપણા ઘર આજુબાજુ કે કોઈ વસ્તુ માંગવા આવે છે તો આપણે એને જોઈએ છીએ કે હુષ્ટપુષ્ટ હોય છે, બરાબર, શરીરમાં, તો છતાં એ માંગવા આવે છે, પણ એના બદલે જો એ મહેનત કરી અને પછી તો કમાઈ શકે છે, પોતે મહેનત કરે તો એને માંગવા નીકળવું પડતું નથી. એટલે ત્યાર પછી આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે અને હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ અને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. એટલે સાધુ મહારાજ કહે છે કે તમારી વાત 100% સાચી છે કે ભગવાને આપણને હાથ પગ આપ્યા છે ને એ કમાઈને ખાવા માટે જ આપ્યા છે, એટલે હવેથી હું પણ જાતે જ કમાઈશ એટલે કે હાથે જ કમાઈશ અને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. એટલે કે આપણે જો કમાણી કરીને પછી આપણે ઘર ચલાવીએ, ખાઈએ, તો એમાં આપણને વધારે સુખ મળે છે. આપણે જો બેઠા બેઠા આળસુ થઈને પડ્યા રહીએ તો આપણને ખબર છે કે ઘરમાં આપણે બધાનું સાંભળવું પડે કે કંઈ કામ ધંધો કરતો નથી ને નવરો બેઠો બેઠો ખાધા જ કરે છે, બરાબર, અને સાંભળવું પણ પડે કારણ કે આપણે કશું કામ નથી કરતા. પણ જો એના બદલે ભલે આપણે થોડુંક કામ કરીએ તો આપણને થોડુંકય આપણે કામ કરેલું હોય તો એનાથી આપણને ખૂબ જ આનંદ મળે છે. તો સાધુ મહારાજ છે એ કહે છે કે હું પણ હવે ભિક્ષા માંગીશ નહીં અને હું પણ હવે હાથે જ કમાઈ અને તમારા જેવા જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા અને પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? એટલે આ સાધુ મહારાજ છે એ વિચારમાં પડી જાય છે એટલે મોચી ફરી પાછો કામે લાગે છે, પણ કામે લાગતા પહેલાં એ સાધુ સામે જોવે છે તો સાધુ એમનેમ ચૂપચાપ ઊભા હોય છે. એટલે મોચી ભગત એને પૂછે છે કે કેમ મૂંગા થઈ ગયા? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. એટલે સાધુ મહારાજ છે એ એવું કહે છે કે હું મૂંગો નથી થઈ ગયો પણ હું વિચારમાં પડી ગયો છું. તો મોચી કહે છે કે શા વિચારમાં પડી ગયા છો મહારાજ? કે મેં તમને કહ્યું એ ખોટું છે? એટલે મોચી ભગત છે એ સાધુ મહારાજને પ્રશ્ન કરે છે કે તમે વળી એ વાતે કયા વિચારમાં પડી ગયા છો કે મેં તમને આ જે બધી વાત કરી કે ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે, ત્યાર પછી મફતનું સોનું મારે નથી જોતું, એ બધું મેં તમને કીધું, તો એ શું મેં તમને કંઈ ખોટું કીધું છે? તો સાધુ મહારાજ કહે છે કે તમારી વાત નથી, મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું કે હું પણ નાનું મોટું તપ તો કરું જ છું કે જે મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી.
એટલે સાધુ મહારાજ છે એ મોચીની સામે જોઈ અને પછી કહે છે કે હું પણ મારા જીવનમાં નાનું મોટું તપ તો કરું છું અને મારી પાસે સોનું બનાવવાનું સાધન પણ છે, પણ છતાં એનો ઉપયોગ મેં મારા માટે ક્યારેય કર્યો નથી. કે હવે જો સાધુ છે એની પાસે તો સોનું બનાવવાનું સાધન છે તો એને ક્યાં જરૂર છે કોઈની પાસે ભિક્ષા માંગવાની, બરાબર? પણ છતાંય એની જાત માટે એ ઉપયોગ કરતા નથી. અને આપણને ખબર છે કે આપણી પાસે કાંઈ એવું વસ્તુ મળી ગઈ તો આપણે શું કરીએ, ખુશીના આપણે તો રાજીના રેડ થઈ જાય ને, કોઈને કહીએ નહીં, આપીએ તો નહીં પણ કોઈને કહીએ નહીં કે મારી પાસે આવી વસ્તુ છે કે જેનો ઉપયોગ કરવી તો આવું થઈ જાય એમ. એમાંય આપણને ડર હોય કે નહીં કે મારી પાસેથી કોઈ ચોરી જાહે છીનવી જાહે, બરાબર ને? પણ આ સાધુ મહારાજ છે એની પાસે તો સોનું બનાવવાનું સાધન હતું, પણ છતાં એનો ઉપયોગ એણે પોતાની જાત માટે ક્યારેય કર્યો ન હતો. કે ભિક્ષા માંગી અને પેટનો ખાડો પૂરું છું, બરાબર? પેટનો ખાડો પૂરો એટલે જીવન નિર્વાહ કરવો. આપણે જે કાંઈ ખાઈએ છીએ એ પેટનો ખાડો પૂરવો છે એટલે જીવન નિર્વાહ કરવો. પણ આજે તમારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો એ પણ ગાળી નાખ્યો. ગર્વ એટલે અભિમાન, કે હું ભિક્ષા માંગીને જ પેટનો ખાડો પૂરો છું. પણ આજે તારી આ ભિક્ષાનો કે તે તમે મને જે સલાહ આપી, તમે મને જે ભિક્ષા આપી, એટલે ભિક્ષા એટલે કે મોચીની વાત છે એને પોતે ભિક્ષા માંગે માને છે, અને ભિક્ષાથી કે મારામાં જે અભિમાન હતું એ તમે ગાળી નાખ્યું છે. અને આજથી તમે મારા ગુરુ, ને આજથી હું તમારો આ દાખલો યાદ રાખીશ, એવું સાધુ મહારાજ કહે છે કે આજથી તમે મારા ગુરુ. સાધુ મહારાજ છે એ મોચીને પોતાનો ગુરુ બનાવે છે એની વાત સાંભળીને, અને કહે છે કે આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. કે તમે આ જે બધી મને વાત કરી છે એ બધું હું યાદ રાખીશ, અને મારામાં જે ગર્વ એટલે કે અભિમાન, અહંકાર, મદ, બડાઈ, બરાબર, કે જે મારામાં અહંકાર છે એને હું ધોતો રહીશ. અને મોચી કામ કરવાનું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો અને કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ. એટલે આ મોચી છે એ આ સાધુની વાત સાંભળી અને પોતે કામ કરવાનું ભૂલી જાય છે અને પછી સાધુ તો ત્યાંથી જતા રહે છે. એટલે સાધુની પીઠ પાછળ જોઈ અને મોચી ભગત બબડે છે કે આપ ખરા સાધુ. હવે જો એવું શા માટે મોચી ભગત કહે છે, કારણ કે એની પાસે સોનું બનાવવાનું સાધન છે પણ છતાં એનો ઉપયોગ કરતા નથી. ત્યાર પછી કે મોચી ભગત જે વાત કરે છે એ બધી જ વાત છે એ સાધુ મહારાજને મગજમાં ઉતરી જાય છે. એટલે સાધુ મહારાજ છે એ કહે છે કે આપ ખરા સાધુ, બરાબર? કે આપણને જો આપણામાં કંઈક ભૂલ થઈ હોય, બરાબર, આપણે કંઈ ભૂલ કરી હોય, આપણા આપણામાં કંઈ અભિમાન હોય અને સામેવાળી વ્યક્તિ આપણને બે શબ્દ કહે અને આપણામાંથી જો એ અભિમાન ઉતરી જાય તો આપણે ખરા વ્યક્તિ કહેવાય, બરાબર? તમે વર્ગખંડમાં બેઠા હોય ત્યારે ઘણી વખત તમને અવાજ કરતા હોય ત્યારે આપણે 10 વખત કહીએ કે અવાજ નહીં કરો, અવાજ નહીં કરો, પણ તમને કાંઈ અસર થાય નહીં. તમને એમ થાય ટીચર તો બોલ્યા કરે, આપણે શું ધ્યાનમાં લેવાનું, બરાબર? પણ એક વખત આપણે કહીએ કે અવાજ નહીં અને મગજમાં ઉતરી જાય તો એ વાત તમને મગજમાં ઉતરી ગઈ એવું કહેવાય. કે પછી ક્યારે એ વાત ઉપર તમને કહેવું પડે નહીં કે ઈ વાત છે, એ દાખલો છે, એ આપણા જીવનમાં ઉતરી ગયો છે. તો આ કેમ સાધુને મોચીએ કીધું એટલે સાધુને બધી જ વાત મગજમાં ઉતરી ગઈ અને એણે કીધું કે હવેથી હું પણ જાતે જ કમાઈશ. તો એવી રીતે કે તમને જ્યારે તમારી કંઈ ભૂલ થઈ હોય અથવા તમારામાં કંઈ અભિમાન આવી ગયું હોય તો કે સામેની વ્યક્તિ આપણને બે શબ્દ કહે તો આપણે ક્યારેય ખોટું લગાવવું નહીં. આપણે એમ સમજવાનું કે મારામાં ભૂલ હતી એટલે એણે મને બે શબ્દ કીધા તો હવે મને ખબર પડશે કે હવે પછી આવી ભૂલ હું ક્યારેય કરું નહીં. તો આવી રીતે આપણે વિચારવાનું છે. આપણે ઉલટાનો ગુસ્સો નથી કરવાનો કે મને કેમ આણે આમ કહી દીધું, મને એને કીધું જ કેમ, બરાબર? એનાથી વાત વધારે બગડે છે. આપણે આ પાઠમાંથી આ જ શીખ લેવાની છે કે મોચી ભગત અને સાધુ મહારાજ વચ્ચે જે વાર્તાલાપ થાય છે તો એનાથી બંનેના જીવન ઉપર કેવો પ્રભાવ પડે છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે. એ જ આ પાઠમાંથી આપણને બોધ મળે છે કે આવી પરિસ્થિતિ જો આપણી સમક્ષ આવી હોય, ક્યારેક આપણને સોનું મળી ગયું હોય અથવા પારસમણી છે એ મળી ગયો હોય, તો આપણે એનો ઉપયોગ
कई रीते करी शकीए ई ज आपणे आ पाठमांथी समजवानुं छे के एनो उपयोग जो सारा काममां पण थाय छे अने खराब काममां पण थाय छे के दरेक वस्तुना बे पासा होय छे एक सारो होय छे एक खराब होय छे पण आपणे नक्की करवानुं छे के आपणे सारा रस्ते जावुं छे के खराब रस्ते जावुं छे। तो बाळको अहींया आपणो पाठ पूर्ण थाय छे अने तमने पाठ समजवानी मजा पण पड़ी हशे। तो अहींया शब्द समजूती अने रूढ़ी प्रयोग आपेलो छे जे तमारे समजवानुं पण छे अने याद पण राखवानुं छे। तो अहींया शब्द समजूती आपेली छे अने अहींया रूढ़ी प्रयोग आपेलो छे। तो आ रूढ़ी प्रयोग पण तमारे एक वखत वाँची अने मोढ़े करवानो छे अने आ शब्द समूह छे शब्द समजूती ई पण याद राखवानुं छे कारण के आमांथी समानार्थी शब्द पण लखी शकाय छे। तो हवे आपणे नेक्स्ट पीडीएलमां मळीशुं अने ત્યારે આપણે ભાષા સજ્જતા વિશે સમજીશું। ચાલો તો આવજો।